હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ નેટવે ટેકનિકલ સપોર્ટમાં તો મિત્રો આજના વિડીયોમાં હું તમને શીખવાડવાનું છું ગુજરાતી ટાઈપિંગની બીજી રીત રેમિન્ટન ઇન્ડિકા એટલે બકમાન ટાઈપિંગ કઈ રીતે કરવું આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા કે ગુજરાતી ટાઈપિંગની પહેલી રીત ગુજરાતી ટ્રાન્સલિટેરેશન એટલે કે ગુજરાતી શ્રુતિમાં કઈ રીતે ટાઈપ કરવું અને સાથે સાથે ગુજરાતી ટાઈપિંગની બે રીતની સમજૂતી પણ મેં આપેલી જ હતી અને જો તમે મારો એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયો તમે જોઈ શકો છો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે વિડીયોની લિંક આપેલી છે તે લિંક ઉપર ક્લિક કરી તમે ત્યાંથી તે જોઈ શકો છો તો સૌ પ્રથમ ઇન્ડિક નામનો જે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલો છે તેમાં અહીંયા નીચે ગુજરાતી પસંદ કરી લેવાનું રહેશે ત્યાર પછી સો લેંગ્વેજ બાર ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા લેંગ્વેજ બાર બતાવશે તે લેંગ્વેજ બારના સેટિંગ ઉપર ક્લિક કરશો એટલે સામે કીબોર્ડ ઓપ્શન આપેલો છે તે કીબોર્ડમાંથી આપણે રેમિન્ટન ઇન્ડિકા પસંદ કરી લેવાનું રહેશે ત્યાર પછી આપણે એક માઇક્રોસોફ્ટ બોર્ડની ફાઇલ ઓપન કરી લઈએ ત્યાં તમારે ટાઈપિંગની પ્રેક્ટિસ કરવાની રહેશે તો મિત્રો હવે કીબોર્ડમાં જે આલ્ફાબેટિક કીની જે ત્રણ લાઇન હોય છે હોમ રો અપર રો અને ડાઉન રો એ ત્રણ લાઇન કઈ રીતે ટાઇપ કરવી તે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છે ઇંગ્લિશ ટાઇપિંગ પાર્ટ વનના વિડીયોમાં આપણે જે રીતે અંગ્રેજી ટાઈપિંગની પ્રેક્ટિસ કરી હતી હોમ રો અપર રો અને ડાઉન રો આ ત્રણ લાઇન ઉપર કઈ રીતે આંગળીઓને ગોઠવવી અને ટાઇપિંગ કરવું એ આપણે તે વિડીયોમાં શીખી ગયા છીએ તે વિડિયોની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો તો મિત્રો જે રીતે અંગ્રેજી ટાઇપિંગમાં એ ત્રણ લાઇનની પ્રેક્ટિસ કરી હતી સેમ ટુ સેમ અહીંયા ગુજરાતી ટાઇપિંગમાં પણ એ ત્રણ લાઇનની પ્રેક્ટિસ કરવાની રહેશે ચેન્જ ખાલી એટલો જ થશે કે પહેલાં એ ત્રણ લાઈન અંગ્રેજીમાં ટાઈપ થતી હતી પરંતુ હવે અહીંયા ગુજરાતીમાં ટાઈપ થશે તો ચાલો હવે જોઈએ વચ્ચેની લાઇન રો તો શરૂઆતમાં ડાબા હાથની છેલ્લી આંગળી આવશે બ ઉપર ત્યાર પછી ક ત્યાર પછી મ ત્યાર પછી અહીંયા આવશે માત્રા અને ત્યાર પછી પહેલી આંગળી આવી જશે ન ઉપર આ પાંચ અક્ષર ટાઈપ થઈ જાય ત્યાર પછી અંગૂઠેથી સ્પેસ ત્યાર પછી જમણા હાથની છેલ્લી આંગળી ઉપર આવશે સ ત્યાર પછી અહીંયા આવશે માત્રા ત્યાર પછી છ ત્યાર પછી વ અને ત્યાર પછી પહેલી આંગળી આવી જશે જ ઉપર ત્યાર પછી ફરી અંગૂઠેથી સ્પેસ તો આ જ રીતે ફરી એકવાર બ ક મ ન સ્પેસ સ સી છ વ જ સ્પેસ ફરી એકવાર બ ક મ માં ન સ્પેસ સ સી છ વ જ સ્પેસ ત્યાર પછી જોઈએ પહેલી લાઈન અપર રો સેમ ટુ સેમ હોમ રોની જેમ જ આપણે ટાઇપ કરવાની રહેશે ડાબા હાથની છેલ્લી આંગળી આવી જશે સ ઉપર ત્યાર પછી ધ ત્યાર પછી ભ ત્યાર પછી ચ ત્યાર પછી પહેલી આંગળી આવી જશે ત ઉપર ત્યાર પછી સ્પેસ ત્યાર પછી જમણા હાથની પહેલી આંગળી ઉપર આવશે પૂર્ણવિરામ ત્યાર પછી ફ ત્યાર પછી ય ત્યાર પછી અહીંયા ગ ત્યાર પછી પહેલી આંગળી આવી જશે થ ઉપર ત્યાર પછી અંગૂઠ હતી સ્પેસ તો આ જ રીતે ફરી એકવાર તમને બતાવી દઉં સ ધ સ્પેસ પૂર્ણ વિરામ ફ ય થ સ્પેસ ફરી એકવાર સ ધ પૂર્ણ વિરામ ફ ય ગ થ સ્પેસ તો આ જ રીતે નીચેની લાઈન પણ હું તમને બતાવી દઉં ડાઉન રો ડાબા હાથની છેલ્લી આંગળી ઉપર આવી જશે ર ત્યાર પછી સ ત્યાર પછી હ ત્યાર પછી અ ત્યાર પછી પહેલી આંગળી આવી જશે ખ ઉપર ત્યાર પછી સ્પેસ ત્યાર પછી જમણા હાથની પહેલી આંગળી ઉપર આવશે અડ ત્યાર પછી ઈ ત્યાર પછી લ ત્યાર પછી માત્રા અને ત્યાર પછી અહીંયા પહેલી આંગળી આવી જશે દ ઉપર त્યાર પછી સ્પેસ તો આ જ રીતે ફરી એકવાર ર સ હ અ ખ સ્પેસ અળ ઈ લ લો દ સ્પેસ ફરી એકવાર ર સ હ અ ખ સ્પેસ અળ ઈ લ લો દ સ્પેસ તો મિત્રો આ રીતે ત્રણેય લાઇન ટાઈપ કરવાની હોય છે મારા અંદાજા પ્રમાણે દરરોજની બે કલાક પ્રેક્ટિસ કરશો તો ત્રણ દિવસમાં સો ટકા તમને યાદ રહી જશે કે કઈ કી ઉપર કયો ગુજરાતીનો અક્ષર આવે છે હવે જ્યારે આ ત્રણેય લાઈનની કમ્પ્લીટ પ્રેક્ટિસ થઈ જાય ત્યાર પછી ગુજરાતી કલમખડિયાની પ્રેક્ટિસ કરવાની રહેશે જે રીતે અંગ્રેજી ટાઇપિંગમાં એ બીસીડીની પ્રેક્ટિસ કરી તે જ રીતે ગુજરાતીમાં આપણે કલમખડિયાની પ્રેક્ટિસ કરવાની રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો કે કીબોર્ડ ઉપર આખો કલમખડિયો મેં હાઇલાઇટ કર્યો છે તો કલમખડિયામાં ટોટલ છત્રીસ અક્ષર આવે છે અને જો તમે એકી સાથે આખો કલમખડિયો ટાઈપ ન કરી શકો તો તમારે તેના બે અથવા ત્રણ ભાગ પાડી દેવાના રહેશે એનાથી સાવ તમે આસાનીથી પ્રેક્ટિસ કરી શકશો ત્યાર પછી ધીમે ધીમે આખો કલમખડિયો ટાઈપ કરવાની પ્રેક્ટિસ કરવાની રહેશે વધીને પાંચ દિવસની અંદર કમ્પ્લીટ આખો કલમખડિયો ટાઇપ કરી શકશો તો તમે આ કલમખડિયાનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો સીપીડીની બુકમાં પણ તમને આ કલમખડિયો આપેલો જ છે તેમાંથી પણ તમે જોઈ અને પ્રેક્ટિસ કરી શકો છો તો મિત્રો એ જ રીતે જ્યારે કલમ ખડિયાની કમ્પ્લીટ પ્રેક્ટિસ થઈ જાય ત્યાર પછી તમારે ગુજરાતી બારકશ્રીની પ્રેક્ટિસ કરવાની રહેશે એ પણ તમે અહીંયા જોઈ શકો છો કીબોર્ડ ઉપર ગુજરાતી બારક્ષરી હાઈલાઇટ કરેલી છે આમાં તમારે એટલી વાર નહીં લાગે વધીને એકથી બે દિવસમાં કમ્પ્લીટ યાદ રહી જશે ત્યાર પછી આ સ્વર આવે છે જેને આપણે ગુજરાતીમાં અ અઈ કહીએ છીએ એ પણ તમને કીબોર્ડમાં હાઇલાઇટ કરીને બતાવેલા જ છે ત્યાર પછી ગુજરાતીના આંકડા આપેલા છે તે પણ તમે જોઈ શકો છો અને મિત્રો આમાં તમારે ખાલી નજર જ મારવાની રહેશે આની કોઈ પ્રેક્ટિસ કરવાની જરૂરિયાત નથી પડતી ત્યાર પછી જોડિયા શબ્દો માટે અડધા અક્ષર હાઇલાઇટ કરેલા છે એ પણ તમે જોઈ શકો છો અને આ અડધા અક્ષર માટે જે કલમખડિયામાં જે અક્ષર જે કી ઉપર આવતો હતો એ જ કી તમારે સ્વીપ સાથે પ્રેસ કરવાની રહેશે એટલે તે અડધો અક્ષર બની જશે તો ફાઇનલી મિત્રો એટલી વસ્તુની પ્રેક્ટિસ કરવાની રહેશે તમારે ગુજરાતી ટાઈપિંગની બીજી રીત રેમિન્ટન ઇન્ડિકામાં તો મારા અંદાજા પ્રમાણે આ બધી વસ્તુની પ્રેક્ટિસ માટે દરરોજની બે કલાક સરખું ધ્યાન આપી પ્રેક્ટિસ કરશો તો વધીને પંદર દિવસની અંદર ગુજરાતીની બધી કી તમને યાદ રહી જશે અને હવે મિત્રો જ્યારે આ બધી વસ્તુની પ્રેક્ટિસ કરી લો છો ત્યાર પછી ફાઇનલી તમારે કોઈ નામ કે કોઈ શબ્દની પ્રેક્ટિસ કરવાની રહેશે અથવા તો તમે ડાયરેક્ટ પેરેગ્રાફ ટાઈપ કરવાની પણ પ્રેક્ટિસ કરી શકો છો પરંતુ આંગળીઓનું મહત્ત્વ જે આગળ આપણે જોયું અને ટાઈપ કરતી વખતે ધ્યાન હંમેશા કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર રાખવું આ બે વસ્તુ ભૂલાય નહીં તેનું ખાસ ધ્યાન રાખજો અને જેટલી તમે પેરેગ્રાફની પ્રેક્ટિસ કરશો એટલી તમારી ધીમે ધીમે સ્પીડ વધતી જશે અને પેરેગ્રાફ તમને સીપીટીની બુકમાં આપેલા જ છે જો તમારી પાસે સીપીટીની બુક અવેલેબલ ના હોય તો તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો તેની બધી માહિતી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે ત્યાંથી તમે જોઈ શકો છો અને ઓર્ડર કરી શકો છો અને આ વિડિયોમાં તમને કોઈપણ જાતનો પ્રશ્ન જણાય તો તમે કોમેન્ટ કરી જરૂર પૂછી શકો છો અને મારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલ બે લાઇકન ઉપર ક્લિક કરજો જેનાથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી આવે અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો